જીવનમાં સંસારમાં રહેવાની તો હું ઘણી વાત કરું છું પણ એક વાત આજ જે આ કૃષ્ણનો પ્રસંગ છે નામ કોઈ પણ લેશો ઈશ્વર તો એક જ છે એ ઈશ્વર ક્યારેક રામ રૂપે અહીંયા અવતાર ધારણ કરે ક્યારેક કૃષ્ણ રૂપે કોઈ અલગ અલગ અવતાર રૂપે આવે મારો તો ટાર્ગેટ છે ઈશ્વરની ભક્તિ કરવી જે સ્વરૂપ તમને ગમે જે સ્વરૂપ તમને ગમતું હોય તમારું પ્રિય હોય ઈષ્ટ હોય એની ભક્તિ કરવી છેલ્લે ભગવાન સિવાય આપણું કોઈ નથી હરિબીન કોઈને તેરા સમજ નર હરિબીન કોઈ ન તેરા અમારા મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે શિવ ભગવાન સિવાય તારું અંતે કોઈ નથી એક શેર ઘણી વાર કહું છું કે એક સ્મશાનની બારું લખ્યું તો કે મંજિલ તો થી બસ ગુજર ગઈ જિંદગી આતે આતે ક્યાં મિલા તું જે દુનિયા સે અપનો નહીં જલા અપનો નહીં જલા દિયા જાતે જાતે શું હાથમાં આવવાનું ભાઈ જે ભાવ છે પ્રેમ છે અને એમાં ઈશ્વરમાં કોઈ સારા પવિત્ર સંતમાં એ વસ્તુ આખી બહુ અનેરી હોય છે આમ આમ ફિલિંગ તમને આમ આમ એક પ્રકારની ઉર્જા પૂરી કરે એ પથ્થરની મૂર્તિઓ નથી જેના દિલ ભાવથી ભરેલા હોય ને એની પથ્થરની મૂર્તિ પાસે જાય નહીં તો એને એક પ્રકારની ઉર્જા મળતી હોય છે એ તો આપણા દિલમાં ભાવ કેટલો એના ઉપર આધાર કરે જે દીકરાનું હૈયું મા બાપ પ્રત્યે ભાવથી ભર્યું હોય ને એ ખાલી મા બાપની પાસે જાય ને ત્યાં એના હૃદયમાં ટાઢું મળે થવા માં બાપ તો મા બાપ જ હોય પણ જેના દિલમાં ભાવ હોય એ મા બાપ પાસે જાય ત્યાં ને આમ આનંદના છેવડા છૂટે એવી રીતે કોઈ સંતમાં પ્રીતિ હોય કોઈ ભગવાનમાં પ્રીતિ હોય તો એને આનંદ આનંદ ને આનંદ થાય એટલા માટે કોઈ કીધું છે कि जो भरा नहीं है भावों से बहती जिसमें रसदार नहीं जो भरा नहीं है भावों से बहती जिसमें रसधार नहीं वो हृदय नहीं पत्थर है वो हृदय नहीं पत्थर है जिसमें प्रभु से प्यार नहीं जिन्हें भगवान में प्रेम न थी, ये तो पत्थर है ये हृदय नहीं इलाम निष्कुणानंद स्वामी पंक्ति कीधी કે સ્નેહ વિનાનું લુખું લાગે કથતા તે કોરું જ્ઞાન હેત વિનાનું હૃદય કેવું જેવી વર વિનાની હેત વિનાનું હૃદય તો કેવું તો વર વિનાની જાન જેવું જાન ગમે એટલી મોટી હોય મૂર્તિ જાનૈયા ગમે એટલા રૂપાળા હોય પણ વરાજા વિના જાનૈયાની ક્રેડિટ નહીં કોઈ કિંમત નહીં એમ જીવનમાં હેત નથી ભાવ નથી બાપમાં પ્રીતિ ગરીબોમાં પ્રીતિ જીવ પ્રાણી માં પ્રતિ હું ની વાત નહીં કરતો પ્રીતિની વાત કરું છું ની વાત કરું છું અને આ કૃષ્ણને પોતાને શું જોતું અહીંયા એનું હૈયું પ્રેમથી ભર્યું હતું ને એટલા માટે તો એણે પાંડવોએ જેટલી મહેનત નથી કરી ને એના માટે એટલી મહેનત કૃષ્ણએ પાંડવો માટે કરી છે કૃષ્ણએ પાંડવો માટે કરી દાદા ખાચરે સ્વામિનારાયણને શું આપ્યું હતું ભાઈ પણ જેટલું દાદાએ સ્વામિનારાયણનું ધ્યાન નથી રાખ્યું ને એથી ગણું ધ્યાન સ્વામિનારાયણે દાદાનું રાખ્યું છે એના જમીનના પ્રશ્ન હોય તો સોલ્વ કરવા સ્વામિનારાયણ જાય એના ઘરના પ્રોબ્લેમ હોય તોય સોલ્વ કરવા સ્વામિનારાયણ જાય સાધુને કામે લગાડી દે સ્વામિનારાયણ ભગવાન અને એટલા માટે ગીતાનો આ કે પ્રપદ્યંતે તાંસ તથેવ ભજામ્યા ભક્ત થાવું કા પ્રભુ ભક્ત થાવું કાં ગુરુ ભક્ત થાવું કાં માતૃ પિતૃ ભક્ત થાવું અને કા દેશ ભક્ત થાવું પણ ભક્ત ભક્તનું એક જ લક્ષણ જેમાં પ્રીતિ છે એ ભક્ત છે ભગવાનમાં પ્રીતિ તો પ્રભુ ભક્ત ગુરુમાં પ્રીતિ તો ગુરુ ભક્ત માતા પિતામાં પ્રીતિ તો માતૃ ભક્ત અને દેશમાં પ્રીતિ તો દેશભક્ત અને એટલા માટે સ્નેહ વિનાનું લુખું લાગે કથતા તે કોરું જ્ઞાન હેત વિનાનું હૃદય એવું જેવી વર વિનાની માટે પ્રભુમાં પ્રીતિ રાખવી જરૂર એકવાર ઈશ્વરના મંદિરે જાવું ઘણીવાર માણસોને એવું લાગે કે મંદિરે શું જવાની જરૂર છે પણ ભાઈ સંકટ સમયે એ ઈશ્વરની હારે સંબંધ એ હારા દિવસોમાં બેંકમાં બેલેન્સ કરાવી રાખ્યું હોય ને તો સંકટ સમયે ચેક લખો ને તો તરત રૂપિયા બારા આવે અને બેંકમાં બેલેન્સ જ ન હોય ને ચેક લખો ને તો રિટર્ન થાય બેલેન્સ સારું કરી રાખવું પડે એની હારે અને મને તો હું આટલું ફરું છું બધે ગુજરાતમાં બીજે બધી જોઉં છું બધું કાર્ય કરતા હોય આ આ આ આવા માંડવાનું આ એકવાર થોડું મારે તો લગભગ મહિને હમણાં તણ તણ કથાઓ હાલે હું તો એટલું વિચારું છું ઉપરવાળાની મેર હોય ને તો માળું બધું પહેર્યું આપણાથી કેટલું થાય ભાઈ ગમે ત્યાં હું વિઘન ક્યારે આવે કોને ખબર પડે ઉપરવાળો ધ્યાન રાખે અને એટલા માટે ઈશ્વરની હારે થોડીક જિંદગી પ્રેમથી જીવતા આપણે શીખવું અને દેહ પડી જાય ને એ પહેલાં ભગવાનમાં પ્રીતિ થઈ જાય એવું કરી લેવું હા બધાની આરે પ્રીતિથી રહેવું હળી બહુ ઝઘડામાં તો જિંદગી કાઢવી જ નહીં અમુક અમુક હાવ આજે આ જે પ્રશ્નો હતા નાની નાની બાબતોમાં બાધ્યા કરે કંકા એને પછી ક્યાંય ભગવાનમાં હેત ન થાય ઝીણી જીની બાબતમાં અમુક અમુકના માઇન્ડ એટલા બધા ઓલા હોય છે ને ઘડીકમાં એને નફરત જ થઈ જાય ઘૃણા જ થઈ જાય આ માઇન્ડ તરત એનું અપસેટ જ થઈ જાય જેને કંઈક સર્જન કરવું હોય એણે માઇન્ડને બહુ અપસેટ ન થવા દેવું એણે બહુ કોઈની યારે સંબંધો ન બગાડવા પ્રેમથી રહેવું નાની નાની બાબતોમાં કોઈને આ વેર ન બાંધવા નો દી ઝઘડા કરવા આ દુર્યોધનની જેમ આખી જિંદગી બાંધવામાં ન કાઢવી બે મિત્રો હતા ને તે હારી પેટને બાંધી પડ્યા આમ ગાઢ મિત્રો બે પેન્ટ સીવડાવે તો બે એક જ કલરનું સીવડાવે જમવા જાય તો એક જ હોટલમાં જાય બૂટ લાવે તો એક જ લાવે મિત્રતા હતી ત્યારે એવી ગાઢ મિત્રતા અને પછી બેને આંટી પડી ગઈ ને એમાં એક દિવસ બે બાંધી પડ્યા ને એમાંથી કેશ થઈ ગયા એફઆરઆઈ ફાટી ગઈ કોર્ટમાં કેસ ચાલ્યો એટલે જજ સાહેબના પૂછ્યું કે ભાઈ તમારે કયા કારણસર બાંધવાનું થયું તમારા સંસારમાં અમુક નાની નાની બાબતમાં જે બાંધવાનું થતું ને એનું હું તમને વાત કરું એટલે કે તમારે બે મિત્રોને શા માટે બાંધવાનું થયું તો કહે છે કે નામદાર હવે એ બધું જ આવા દો તમારે જે ચુકાદો દેવો એ દઈ દો બે જણા કે જજ સાહેબ કી પણ એમ દો થોડો મારાથી દેવાય મારે રીઝન તો જાણવું પડે ને વાંક કોનો છે હું હતું તો પછી હું દો બે મિત્રો કઈ જજ સાહેબ એ બધું રહેવા દો તમારે જે ચુકાદો દેવાઈ દઈ દો જજ સાહેબ કે એમનો હોય ભાઈ તમે જરાક જણાવો તો ખરા તો એક જણો કે સાહેબ એવું છે ને આમાં અમે બે ગાઢ મિત્રો પેલા હતા ને આજ પણ સહીને ભવિષ્યમાં પણ રહેવાના તો તમે બાંધ્યા કરવા તો કે અમે એક દિવસ બે મિત્રો નદી કિનારે બેઠા હતા અને એમાં આ મારા મિત્રએ મને એવું કીધું કે મારે હવે ધંધામાં ખેતી લઈ લેવી છે પચીસ વીઘાને ખેતી મારે કરવી છે એટલે મેં કીધું તારે ખેતીનો ધંધો કરવો હોય તો કર મારે તો દહ ભેહું લેવી છે એ કે અને દૂધ વેચીને ગુજરાન ચલાવવું છે મારે ભેંસો લેવી છે મારે ખેતી નથી કરવી એટલે મેં ભેંસો લેવાનું કીધું એ કે મારે ખેતી લેવી છે એટલે મેં ભેંસો લેવાનું કીધું ને એટલે ઈવડો મને કે જોઈ કે તું ભેંસો લેનો મને વાંધો નહીં પણ તારી ભેંસો મારા ખેતરમાં ન આવવી જોઈએ તારી ભેંસો કે મારા ખેતરમાં ન આવવી જોઈએ એટલે મેં એને કીધું કે તારું ખેતર ક્યાં એટલે એને આમ નદી કિનારે બેઠા હતા આમ મોટું જબરું સકડું ગાળ્યું મને કે આ મારું ખેતર એટલે મેં એને એટલું કીધું જો ભાઈ ભેહું છે ક્યારેક તો મોઢું મારે તારા ખેતરમાં મારી ભેં આવે ને હું તારો મિત્ર વાંધો હું તો કે ના મારા ખેતરમાં તારી ભેં ન આવી જોઈ મેં તારું ખેતર ક્યાં રાઉન્ડ કર્યું માલપા પાંચ ટપકા કીધું આ મારી બેહું તારા ખેતરમાં લે આમાંથી અમારે બેન બાંધવાનું છું તારી ભેહું મારા ખેતરમાં આવી હું કરવા આને ખેતર નોતું લીધું ઓલા એ ભેહું નહોતી લીધી ને ઘણીવાર આપણે આવી રીતે જિંદગી વ્યતીત થતી હોય એટલા માટે નાની નાની જિંદગી છે ને ભાઈ ભગવાનમાં હેત કરવા માટે આપે એક શેર તમને સંભળાવવું જિંદગી મેં ન જાને કોણસી બાત આખરી હોગી બધાની અરે અળી મળીને રહેવું બાંધવું નહીં જિંદગી જાને સી બાત આખરી હોગી જિંદગી મેં જાને સી રાત રહો એક દૂસો ન જાને કોણસી મુલાકાત આખરી હોગી ભાવ પ્રેમથી જીવો અને ભગવાનમાં તો ભરપૂર ભાવ ઉઠાવવો જોઈએ કૃષ્ણનું જીવન જો નડ્યા ને એની કૃષ્ણ એની યારે દ્વેષ નથી કર્યો અને હું તમે તો સંબંધીઓ આરે દ્વેષ કરીએ મિત્રો આરે દ્વેષ કરીએ પાડોશી આરે દ્વેષ કરીએ તો પછી આપણા મન દુર્યોધનમાં શું ભાઈ અને જે દિલવાળા માણા હોય ને કૃષ્ણ જેવા એ કોઈ દી કોઈની આરે આટી ન પાડે આ દુનિયા છે ને એ દિલવાળા માણસોની છે બધા માટેની નથી